નમસ્કાર, હું મેઘના રાણા, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસી માઓમાં કેમિકલ કંપનીમાં બિનઅધિકૃત સર્વન્ટનો જથ્થો સીઝ કરતા મામલતદાર. અંકલેશ્વર મામલતદારે અંદાજે 44 લાખ ઉપરાંતનો સર્વન્ટનો જથ્થો સીલ કર્યો. ભરૂચની મહિલાના મૃત્યુ બાદ તેના નાણાં સહારામાંથી મેળવવા પરિવારજનોના ધક્કા. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકેલા નાણાં ન મળતા પરિવારજનોમાં નારાજગી. ભરૂચ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કરાટે કેમ્પનું સમાપન. સમગ્ર ગુજરાતના 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. ઝઘડા તાલુકાના બિલવાડા ગામ પાસે હાઈવા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 2ના મોત. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં આવેલ ઉમા કંપનીના સંચાલકો દ્વારા ગોડાઉન તથા કંપનીમાં બિનઅધિકૃત સર્વરનો જથ્થો તેમજ સોલિડ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરાયો હોવાની માહિતીના આધારે મામલતદાર દ્વારા તપાસ કરાતા બિનઅધિકૃત સર્વરનો જથ્થો મળી આવતા મામલતદાર કચેરી દ્વારા સીઝ કરાયો હતો. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસીમાં પ્લોટ નંબર C1 1926 આવેલ ઉમા કેમિકલ સંચાલકો દ્વારા ગોડાઉન તથા કંપનીમાં બિનઅધિકૃત સોલવન્ટનો જથ્થો તેમજ સોલિડ વેસ્ટનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમી મામલતદાર કચેરીને મળી હતી, જેના આધારે મામલતદાર શિવાજી વાઘે, નાયબ મામલતદાર મનુભાઈ પટેલ, પુરવઠા વિભાગના અરવિંદ ટંડેલ સહિતના સ્ટાફ સાથે કંપની તેમજ ગોડાઉનમાં રેડ કરી હતી. આ કાર્યવાહી બાદ મામલતદાર કચેરી દ્વારા કંપનીના સંચાલકોને આ જથ્થા અંગેની વિગતો તેમજ સોલવન્ટના સંગ્રહ અને ઉપયોગ માટેના જરૂરી લાયસન્સ સહિતની વિગતો માંગી હતી, પરંતુ કંપની સંચાલકો દ્વારા કોઈ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરી શક્યા ન હતા. પરિણામે મામલતદારે ગોડાઉન તેમજ કંપનીમાં 44 લાખ ઉપરાંતનો બિન અધિકૃત સોલવન્ટનો જથ્થો સીઝ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોટા પ્રમાણમાં સોલવન્ટનો અને વેસ્ટનો જથ્થાનો સંગ્રહ કરેલો મળી આવેલ. ત્યારબાદ ઉમા કેમિકલ્સ જે C1B C11926 ખાતે કંપની આવી છે ત્યાં પણ તપાસ કરતા ત્યાંથી પણ મોટા પ્રમાણમાં કેમિકલ સોલવન્ટનો જથ્થો સંગ્રહ કરેલાનું મળી આવેલ છે. તપાસમાં સ્ટોરેજ કરવામાં આવેલા સોલવન્ટ માટે કોઈ લાયસન્સ મેળવેલાનું રજૂ કરેલ નથી. પોઈઝન લાયસન્સ પણ કોઈ રજૂ ન કરતા, ફેક્ટરી લાયસન્સ પણ રજૂ નહોતો કર્યું, સ્ટોક પત્રક પણ રજૂ કરેલ ન હતા. પરિણામે જે જણાયેલી સ્થિતિઓમાં એક્સક્લુઝિવ લાયસન્સ વગેરેની માંગણી કરતા તેઓ રજૂ કરી ન શકતા ગોડાઉન ખાતેનો જથ્થો લગભગ 460 બેરલ અને જે કંપની ઉમા કેમિકલ જે સ્થળે આવેલી છે તે પ્લોટ નંબર C1 1926 ઉપર સોલવન્ટનો જે જથ્થો હતો એ કુલ 497 બેરલનો બંને જગ્યાએ મળી અને કુલ 44 લાખ ઉપરાંતનો જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી હર્થે મહેરબાન કલેક્ટરશ્રીને મોકલવામાં આવેલ છે. ભરૂચની મહિલાના મૃત્યુ બાદ તેના ક્લેમના નાણાં મેળવવા માટે તેમના પરિવારજનોને સહારાની ઓફિસના 6 માસથી ચક્કરો કાપવા પડી રહ્યા હોવાનો આક્ષેપ કરી ભરૂચની સહારાની ઓફિસે પહોંચ્યા હતા, પરંતુ હજુ સુધી ફંડ ન હોવાનું કારણ વધુ એકવાર જણાવવામાં આવ્યું હતું. ભરૂચના જ્યોત્સનાબેન રાડાએ સહારા ઇન્ડિયામાં તેઓના પરસેવાની કમાણી રોકી પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટેની નાણાકીય જોગવાઈ કરી હતી, પરંતુ આ દરમિયાન સહારા ઇન્ડિયાના સુપ્રીમો કાયદાકીય આંટાઘૂંટીમાં અટવાતા કરોડો લોકોના નાણાં પણ સલવાઈ ગયા છે. આવા જ એક મહિલા જ્યોત્સનાબેન રાણાનું 6 માસ પૂર્વે જ નિધન થતાં તેઓની પુત્રી તન્વી અને પુત્ર પરેશ પોતાની માતાના ડેડ ક્લેમના આશરે રૂપિયા 1.5 લાખ મેળવવા સહારાની વિવિધ ઓફિસોના ચક્કરો કાપી રહ્યા છે. આજરોજ તેઓ તેમના કાકા મુકેશભાઈ સાથે સહારાની ઓફિસે પોતાની માતાના નાણાં લેવા પહોંચ્યા હતા, પરંતુ વધુ એકવાર નિરાશાભર્યો ઉત્તર મળ્યો હતો, જેથી તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. પૈસા ભર્યા હતા તે હજુ આપ્યા નથી. 6 મહિના સુધી ડેડ કેસ થઈ ગયેલો છે. સહારા ઇન્ડિયા લિમિટેડમાં પૈસા ભરેલા છે તે હજુ સુધી આપ્યા નથી. વારંવાર ધક્કા ખવડાવે છે, એજન્ટ હાટ ઊંચા કરે છે કે હમણાં નહીં પછી, એવી રીતના વારંવાર 20 દડાથી ધક્કા ખવડાય. મારા ભાભી એક્સપાયર થઈ જવાના કારણે મારી ભત્રીજીને ભત્રીજાના નામ પર જે કંઈ રૂપિયા છે તે આ લોકો આપી નથી શકતા,
ને લખનઉથી ક્લેમ પાસ થઈ ગયો છે ને અહીંયા આ લોકો પૈસા માટે એવું કહે કે અમારી પાસે ફંડ આવે તારે, ને છેલ્લા 3 મહિનાથી અમને માનસિક ત્રાસને હેરાન કરતી, ને જારેશ્વર તુલસીધામ ને શાલીમાર પર ધક્કા ખવડાવ્યા કરે છે છોકરા છોકરીને. તો આના માટે જે તે અધિકારી ને લાગતા વળગતા કાયદેકીય રીતે પ્રવૃત્તિ કરવી, ને સહારા ઇન્ડિયા બંધ થઈ જવાના કારણે બી આ લોકોનું કલેક્શન ચાલુ છે. જે એજન્ટો ઘરે ઘરે જઈને ઉઘરાવે છે ને લોકોને છેતરપિંડીના ધંધા કરે છે, ને તારા પ્રકાશભાઈ વાળંદ નામની લેડીઝ એજન્ટ છે તે કોઈ જવાબ આપતી નથી, ને કોઈ કાગળિયા અમને પાછા અપાવતી નથી અમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ. સહારા ભરૂચના સંચાલકે આ બાબતે ઉપરથી હજુ સુધી ફંડ આવ્યું ન હોવાથી ચૂકવણી થઈ શકી ન હોવાનું જણાવી તે આવતા જ રાણા પરિવારને નાણાં ચૂકવી આપવામાં આવશે તેમ આશ્વાસન આપ્યું હતું. જાડેશ્વર ફ્રેન્ચાઇઝી કા યે પેમેન્ટ હૈ ઓર ઇનકા ડોક્યુમેન્ટ ડેથ મેચ્યોરિટી કા હૈ જો ડોક્યુમેન્ટ ઇનકો ઇનકા ડોક્યુમેન્ટ વો ટોટલ બના કરકે ભેજા ગયા હૈ લેકિન પેમેન્ટ હો નહીં પા રહા હૈ ભુગતાન ન હોને કે કારણ ઇનકા પેમેન્ટ નહીં હો પા રહા હૈ જબકી ભુગતાન જૈસે સમસ્યા કા નિદાન હોગા તુરંત ભુગતાન ઇનકો દિયા જાયેગા. ક્યા હૈ ઇનકા કહેના યે હૈ કે મેરા ઓરિજિનલ ડોક્યુમેન્ટ દીજિયે જબકી મેરે પાસ જબ તક ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ નહીં હોગા તબ તક મેં ઇનકો નહીં દે પાઉંગા જૈસે ઓરિજિનલ ડોક્યુમેન્ટ પ્રોવાઈડ હોતા હૈ મેં ઇનકો દે દૂંગા. જરૂરિયાતમંદ કરોડો લોકોના પરસેવાની કમાણી તેઓને જરૂરિયાતના સમયે પરત મળતી નથી ત્યારે કંપની સત્તાધીશો જેટલી પણ ઝડપ અને મદદ આવા કિસ્સાઓમાં કરે તે જરૂરી છે. ભરૂચ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કરાટે સમર કેમ્પનું સમાપન સમારોહ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ભરૂચની કચેરી અને તપોવન સંસ્કાર કેન્દ્ર દ્વારા ચાલુ વર્ષે કરાટેના 21 દિવસીય નિવાસી કેમ્પનું આયોજન તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 48 ભાઈઓ અને 52 બહેનો મળી કુલ 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ગત વર્ષે ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ મેડલ મેળવેલ અને રાષ્ટ્રકક્ષાએ મેડલ વિજેતા સમગ્ર ગુજરાતના ખેલાડીઓએ આ કેમ્પમાં ભાગ લઈ 21 દિવસ સુધી નિષ્ણાંત કોચના માર્ગદર્શન હેઠળ તાલીમ લીધી હતી. આ કરાટે કેમ્પનો સમાપન સમારોહ ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેઓએ આ પ્રકારના કેમ્પના આયોજનનો હેતુ અને તેનો લાભ લઈ જે તે રમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરવામાં તેની ઉપયોગીતા વર્ણવી હતી. મને મારો દિવસ યાદ આવી ગયા બેઠો હતો અને 1980ના વર્ષમાં હું SSCમાં હતો અને હું હોકી માટે સ્ટેટ પ્લેયર સ્ટેટની ટીમમાંથી સિલેક્ટ થયો હતો. જાન્યુઆરીનો મહિનો માર્ચમાં એક્ઝામ SSCની અને કોઈમ્બતુર ખાતે 19 દિવસનો કેમ્પ જવું કે નહીં તો SSCમાં ફેલ થઈશું 10th સ્ટેન્ડર્ડમાં અને 10th સ્ટેન્ડર્ડ કેટલું ઇમ્પોર્ટન્ટ હોય, પણ મેં જીત કરી અને હું 19 દિવસના કેમ્પમાં કોઈમ્બતુર ગયો હતો અને તે વખતે કોઈ મોબાઈલ નહીં, કંઈ ફોન નહીં, વે ઓફ કોમ્યુનિકેશન કોઈ જ નહીં. એટલે એક વખત તમે ત્યાં પહોંચ્યા પછી અમારા જે રિસ્પેક્ટેડ કોચ હોય એ ખાલી ભરૂચ મેસેજ આપે કે બધા પ્લેયર્સ પહોંચી ગયા છે અને પછી એક અઠવાડિયા પછી એક કોલ કરવા મળે તો ખબર પડે કે ભાઈ બધા ત્યાં સારા છે અને કોચિંગ લઈ રહ્યા છે. આજે આ ફેસિલિટી જોઉં છું તો દિનેશભાઈએ કીધું કે થોડીક રહેવામાં તકલીફ હતી, પણ સ્પોર્ટ્સમેનને હંમેશા તકલીફ તો હંમેશા આપણે સાથે રાખવી જ પડે. VIP કલ્ચર કોઈને સ્પોર્ટ્સ ડેવલપ કરતું નથી, મારું બહુ સ્પષ્ટ માનવું છે કે આપણે બહુ એસી રૂમ અને હાઈફાઈ કલ્ચર એ સ્પોર્ટ્સમેનને ના દીધી. સ્પોર્ટ્સમેનને હંમેશા જેટલી રફ એન્ડ ટફ લાઈફ હોય તો એ વધારે સારી, કારણ કે એમાંથી આપણને આળસનો જન્મ થાય છે. આ પ્રસંગે કરાટે દો એસોસિએશન પ્રેસિડેન્ટ કલ્પેશ મકવાણા, સિનિયર કોચ રાજનસિંહ ગોયલ, ટ્રસ્ટી દિનેશભાઈ પંડ્યા સહિતના ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે તાલીમાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લાના ઝઘડિયા બિલવાડા ગામ પાસે હાઈવા ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત થતાં 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. બનાવ બાદ હાઈવા ચાલક હાઈવા મૂકી ફરાર થઈ ગયો હતો. ઝઘડિયા તાલુકાના અને અન્ય વિસ્તારોમાં રેતી ખનન અને અન્ય કારણોસર વાહનોની અવરજવર વધુ રહે છે. બેફામ હંકારાતા હાઈવા જેવા વાહનોના કારણે ઘણા જીવલેણ અકસ્માતો સર્જાયા છે. આવો જ એક બનાવ તારીખ 29/5/19 રાત્રિએ બન્યો હતો, જેમાં હાઈવા ટ્રક અને મોટરસાઇકલ વચ્ચે અકસ્માત સર્જાતા મોટરસાઇકલ સવાર 2 યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે પૈકી સંદીપ દીપકભાઈ વસાવાનું
ગંભીર ઇજાના પગલે સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. આશિષ ચતુર્વસાવાને ગંભીર ઇજાના પગલે સારવાર અર્થે જ્યાબેન મોદી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ બાદ હાઇવા ચાલક હાઇવા મૂકી ફરાર થઈ ગયો હતો. બનાવની તપાસ ઝઘડિયા પોલીસ કરી રહી છે. ફેડરેશન ઓફ લેબર દ્વારા ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વસાહતોના કામદારોની સલામતી અંગે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લામાં દહેજ, અંકલેશ્વર તેમજ પાનોલી સહિત અન્ય ઔદ્યોગિક વસાહતોમાં અનેક હેઝાર્ડસ કંપની આવેલી છે, જેમાં અત્યંત જ્વલનશીલ કેમિકલોના સ્ટોરેજ પણ મોટા પાયે કરવામાં આવે છે, જેની તપાસ સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે અને તેની નોંધ પણ કંપની રજિસ્ટરમાં કરવાની પણ હોય છે. આમ છતાં ઔદ્યોગિક અકસ્માતો થતા રહેતા હોવાનો આક્ષેપ કરી ફેડરેશન ઓફ લેબર દ્વારા 2 માસ પૂર્વે દહેજની મેઘમણી કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાનું જણાવી આ અકસ્માત બાબતે સંબંધિત અધિકારીઓ દ્વારા કરવામાં આવેલ તપાસમાં શું બહાર આવ્યું અને અકસ્માત બાદ બંધ કરાયેલ કંપની પુનઃ ચાલુ કરવાની મંજૂરી કોણે આપી, કઈ શરતોને આધીન આપી, તેની માહિતી આમ જનતા સહિત ગુજરાત લેબર ફેડરેશનના હોદ્દેદારોને પણ મળવી જોઈએ તેની માંગ આવેદનપત્ર પાઠવી કરવામાં આવી છે. હાલના સુરત ટ્યુશન ક્લાસીસની દુર્ઘટનામાં જવાબદારોની અટકાયત કરવામાં આવી, તે જ રીતે પાદરાની ટ્રાન્સપેક કંપનીની દુર્ઘટનાના બનાવમાં પણ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તે જ રીતે જિલ્લા ઔદ્યોગિક અકસ્માતના બનાવમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવે છે. મેઘમણી કંપનીમાં જ્યારે બ્લાસ્ટ થયો આજ દિન સુધી, આજે 23/3 બનાવ છે, આજ દિન સુધી એ કંપનીમાં કોઈ ઇન્કવાયરી કે કોઈની સામે FIR ફાળવામાં આવેલી નથી. અધિકારીઓ એટલા ભ્રષ્ટ છે, આજે સેફ્ટી ઇન્સ્પેક્ટરથી માંડીને દરેક વ્યક્તિઓ કે જેમને અમે જાણ કરેલી છે કે તમે શું ઇન્કવાયરી કરી, તો એમનો જવાબ ફક્ત ને ફક્ત એવો આવે છે, લેટરમાં લખીને આપે છે અમને કે અમે કંપની સત્તાધીશને જાણ કરી અને કંપની આપવા માંગશે તો અમે આપીશું. આવી વિચાર કરો તમે કે કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે. આવા અનેક બનાવો જ્યારે પાદરામાં ટ્રાન્સપેક કંપનીમાં જ્યારે બ્લાસ્ટ થયો તો એની સામે કંપની સત્તાધીશો જે છે એમની સામે FIR ફાટી છે, એમની સામે ઇન્કવાયરી થઈ છે, ઇન્કવાયરી ચાલુ જ છે, કંપની પણ ચાલુ નથી, કંપનીને ક્લોઝર આપવામાં આવી છે. જ્યારે મેઘમણીમાં એવા કેવા પહોંચ છે એમની, એવા કેવા અધિકારીઓ સંડોવાયેલા છે કે જે અધિકારીઓ મેળાપીપણાથી આજે આ કંપનીને સ્ટાર્ટ કરી છે એ લોકો આજે પબ્લિક, દુનિયા, લોકો, કામદારો, દરેક લોકો જાણવા ઉત્સુક છે કે એવો તો કેવો બનાવ બનેલો છે, એવું સેવું શું થયું છે, કંપનીમાં કઈ રીતે બ્લાસ્ટ થયો છે, કોઈને જાણ થઈ નથી, કરવામાં આવેલી નથી. જે 5 મૃતક છે તેના મા બાપ અંતિમ સંસ્કાર કરવા પણ ટાઈમે પામ્યા નથી, કારણ કે 2 યુપીના હતા, જ્યારે બીજા 3 વ્યક્તિ જે લોકલ હતા. આજે અમે પોતે સાક્ષી છે કે કંપની સત્તાધીશો સાથે સાંજે 6 વાગ્યાથી ડેડ બોડી મળ્યાના 6 વાગ્યા પછી રાત્રે 12:30-1 વાગ્યા સુધી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણે શાકભાજીના ભાવ કરતા હોય એ રીતે બાર્ગેનિંગ જ કરી છે એ લોકોએ, અને આખરે 12:30 વાગે મીડિયેટર રહી અમુક લોકોએ, સામાજિક કાર્યકરો ને એ લોકોએ વચ્ચે રહીને આ સમાધાન કરેલું છે. તો આ શું સમજવું, આજે કોઈ કામદારની વેલ્યુ નથી, એક ફક્ત 30 લાખ 40 લાખ એ કામદારની વેલ્યુ છે, એ ખોટી વસ્તુ છે. બીજી કે કામદારો આજે કંપનીઓમાં યુનિયન ચલાવતા હોય છે તેમાં પણ કંપની ઇન્ટરફિયર થઈ રાજકીય મોઢાઓને માથાઓને અંદર નાખી ને રાજકીય માણસો પણ રોટલા શીખવાની જે કરી રહ્યા છે તેમને પણ અમે જાણ કરીએ છીએ કે ભાઈ તમે આમાંથી હટી જાઓ. લેબર એક એવો એસોસિએશન છે કે એનો પોતાનો હક છે, કામદારોને પોતાનું યુનિયન બનાવવાનો હક છે, એમાં કોઈ રોકી ના શકે. અને જો કોઈ પણ રાજકીય માણસ અંદર માથું નાખશે તો એની સામે પણ અમારું ફેડરેશન ઓફ લેબર લાલ આગ કરશે. જય હિન્દ, જય ભારત. કામદારોની સલામતી અને પર્યાવરણની જાળવણી પ્રત્યે ઔદ્યોગિક ગૃહો જરૂરી તમામ વ્યવસ્થા કરે તે જરૂરી છે અને તેમ કરવામાં કસૂરવાર પુરવાર થાય તે કાયદેસરની કાર્યવાહી સરકારી અધિકારીઓ દ્વારા કરવામાં આવે તે જરૂરી છે. ભરૂચ નગરના 5 બત્તી પાસે આવેલ મિલેનિયમ માર્કેટ વિસ્તારમાં રાત્રિના સમયે અચાનક પાઇપ લીકેજ થતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. કલાકો બાદ તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું હતું. ભરૂચ પંથકમાં વિવિધ વિસ્તારોમાં અવારનવાર કોઈ ને કોઈ કારણોસર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા છે. તાજેતરમાં પાણીની ટાંકી છલકાતા ઠેર ઠેર જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા. ધડીકુઈ અને દાંડિયા બજાર વિસ્તારના માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા. આવા પાણીના પગલે ગંદકી અને કાદવ કીચડનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. આ બનાવ બાદ ખૂબ ઓછા સમય બાદ ભરૂચના હારદિસમાં 5 બત્તી વિસ્તારમાં આવેલ મિલેનિયમ માર્કેટમાં રાત્રિના સમયે અચાનક પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા જળબંબાકારના દ્રશ્યો સર્જાયા હતા, જેના પગલે પાણીનો વ્યય થયો હતો.
સાથે સાથે રાહદારીઓ અને વાહન ચાલકોને પણ અવરજવરમાં પારાવાર તકલીફો પડી હતી. કલાકોના સમય બાદ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. ભરૂચની રૂંગતા વિદ્યાભવન ખાતે માહેશ્વરી મહિલા મંડળ દ્વારા સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીનની વ્યવસ્થા કરવામાં આવી હતી. માહેશ્વરી મહિલા મંડળ દ્વારા સેનેટરી નેપકિન વેન્ડિંગ મશીનની વ્યવસ્થા રૂંગતા વિદ્યાભવન ખાતે સામાજિક સેવા અંગેનું મહત્વનું કાર્ય કરવામાં આવ્યું હતું. માહેશ્વરી મહિલા મંડળ દ્વારા સામાજિક સેવાના વિવિધ કાર્યો કરવામાં આવે છે ત્યારે સેનેટરી નેપકિનની નવી વ્યવસ્થા અંગે સંસ્થાના હોદ્દેદારોએ પોતાના પ્રતિભાવ આપ્યા હતા. આપણે પૂરે મહેશ્વરી સમાજ કી ઓર સે રૂંગટા સ્કૂલ મેં એક વેન્ડિંગ મશીન પ્રેઝન્ટ કર રહે હૈ. યે પ્રોગ્રામ પૂરે અખિલ ભારત વર્ષ મેં હો રહા હૈ જિસમે 1551 વેન્ડિંગ મશીન્સ દી હૈ હમારે યહાં સે હમ લોગોને એક વેન્ડિંગ મશીન ઇસ સ્કૂલ મેં દી હૈ. ये जो सैनिटरी पैड वेंडिंग मशीन हम जो हमारा एक प्रोजेक्ट है पूरे इंडिया में, ये हमारा जो माहेश्वरी समाज जो पूरे स्तर इंडिया के स्तर पे है वो एक गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में अपना नाम दर्ज करवाने जा रहा है. स्वस्थ समाज की ओर एक कदम अग्रेसर हो इसीलिए हम लड़कियों के लिए या औरतों के लिए बोले जाए तो ये जो सैनिटरी पैड वेंडिंग मशीन से द्वारा आप 5 रुपये में एक पैड जब भी आपको ज़रूरत हो प्राप्त कर सकते हैं. तो स्वस्थ समाज इसी तरह हम अग्रेसर हो यही हमारी माहेश्वरी समाज की हमेशा कामना रही है. ભરૂચ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને જાણે સતત વિરોધમાં રહેવાની કુટેવ પડી ગઈ હોય એમ અહીંના આ લીમડાના ઝાડને જોઈ જણાઈ આવે છે. ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમને અડીને મહાકાય લીમડાનું ઝાડ છે. આ ઝાડની ડાળીઓ એટલી હદે વધી ગઈ છે કે રાત્રે પીએમ રૂમ પર આવનારને પીએમ રૂમ દેખાય જ ના અને આમ તેમ શોધીને જતું રહેવું પડે અને એવું ઘણી વાર બન્યું પણ છે. પીએમ રૂમની બહાર લાઇટ્સ પણ મૂકવામાં આવી છે પણ આ લીમડાના ઝાડની ડાળીઓને લઈને લાઇટ્સનો પ્રકાશ પણ આવતો નથી. ચારે તરફ ઝાડીઓને લઈ સાંજના સમયે ઝેરી જાનવર પણ ત્યાં ફરતા હોય છે. જો કોઈ સાંજના સમયે પીએમ અર્થે આવે ને જો કોઈ ઝેરી જાનવર કરડી જશે તો તેની જવાબદારી કોની એ પ્રશ્નએ પણ જોર પકડ્યું છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ પણ આવેલું છે અને કોલ્ડ સ્ટોરેજ ચાલુમાં બંધ થઈ જવાને કારણે ઘણીવાર વિવાદ પણ થયા છે. આ લીમડાના ઝાડની ડાળીઓ સાથે કોલ્ડ સ્ટોરેજનો વાયર અડીને જાય છે. હવાને કારણે ડાળીઓ હોલે અને વાયરનું કનેક્શન વીજ થાંભલા પરથી છૂટું પડી જાય છે અને લઈને પણ ભરૂચના સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીએ રજૂઆત પણ કરેલ પણ પાણીનું નામ ભૂ જાડી ચામડીના સત્તાધીશોને કાંઈ જ પડી નથી. સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને વારંવાર મીડિયાના માધ્યમથી રૂબરૂમાં જણાવતા છતાંય આ લીમડાના ઝાડની ડાળીઓ કાપવામાં આવતી નથી. સિવિલના કરતા હતા મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈ રહ્યા છે. ભરૂચની એલએચ શાળામાં આર્ટ્સ અને ક્રાફ્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. એલએચ શાળા ખાતે સંસ્કૃતિક સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે આર્ટ એન્ડ ક્રાફ્ટ બનાવવાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શીતલ પટેલ દ્વારા નાના વિદ્યાર્થીઓને વેસ્ટ ચીજ વસ્તુઓમાંથી ડેકોરેટિવ વસ્તુ કઈ રીતે બનાવી તેનું માર્ગદર્શન પાઠવવામાં આવ્યું હતું. એલિટ શાળાના હેમાબેન પટેલ સંચાલક અરુણભાઈ જાદવે હાજરી આપી હતી. ચાન્સ ભૃગુશૈલી ગ્રુપ દ્વારા શક્તિનાથ સર્કલ તેમજ શાક માર્કેટમાં ઉનાળાની બરબરતી ગરમીમાં રાહત મળે તેવા આશય સાથે પોલીસ કર્મીઓ લારીઓવાળા સહિત અન્ય લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જાન્સ ભૃગુશૈલી ગ્રુપ દ્વારા શક્તિનાથ સર્કલ તેમજ શાક માર્કેટમાં ઉનાળાની બરબરતી ગરમીમાં રાહત મળે તેવા આશય સાથે પોલીસ કર્મચારીઓ લારીઓવાળા સહિત અન્ય લોકોને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ છાશ વિતરણ કાર્યક્રમમાં ભૃગુશૈલીના પ્રમુખ જ્યોતિબેન પટેલ, સેક્રેટરી હર્ષાબેન, હિનાબેન પરીખ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યબેનો ઉત્સાહભેર સામેલ થઈ હતી. આમોદથી આછોડ વચ્ચે આવેલ પુલની મોતના પુલ જેવી પરિસ્થિતિ હોવા છતાં તંત્ર ઉપર છેલ્લી કામગીરી કરી પુલ સારો દેખાય તેવું દર્શાવી રહી છે.
ભરૂચ જિલ્લાના આમોદથી દહેજ જવાના માર્ગ ઉપર આછોડ ગામ નજીક પુલ આવેલો છે, જેને નાના પુલ તરીકે ઓળખવામાં આવે છે. જે પુલ ઘણા સમયથી ઘણી જ બિસ્માર હાલતમાં છે, જેને ઉપરના ભાગે તો રિપેરિંગ કામ કરી સારો દેખાય તે માટે કામગીરી કરવામાં આવે છે, પરંતુ તેને નીચેના ભાગેથી જોતા તે વાહનોના અવરજવર માટેનો પુલ નહીં પરંતુ મોતનો પુલ છે તેમ લાગી રહ્યું છે. આજરોજ પુલની કામગીરી કરવા માટે તંત્ર સફારું જાગ્યું છે. પારદારી વાહનોની અવરજવર અટકાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, તેમજ બીજા નાના મોટા વાહનોની અવરજવર માટે જેસીબીની મદદથી ડાયવર્જન આપી બનાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. હવે તંત્ર આ જર્જરિત પુલને ધરાશાય કરી નવો બનાવશે કે પછી આ જ પુલને રિપેરિંગ કરી તેને અવારનવાર સમયમાં કોઈ મોટી જાનહાનિ કે માલહાનિ નુકસાન સર્જાય તેની અપેક્ષા રાખી બેસી રહેશે તે જોવું બાકી રહ્યું છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વરની પાનોલી જીઆરડીસી માઓમાં કેમિકલ કંપનીમાં બિન અધિકૃત સર્વન્ટનો જથ્થો સીઝ કરતા મામલતદાર. અંકલેશ્વર મામલતદારે અંદાજે 44 લાખ ઉપરાંતનો સર્વન્ટનો જથ્થો સીઝ કર્યો. ભરૂચની મહિલાના મૃત્યુ બાદ તેના નાણાં સહારામાંથી મેળવવા પરિવારજનોના ધક્કા. પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે રોકેલા નાણાં ન મળતા પરિવારજનોમાં નારાજગી. ભરૂચ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કરાટે કેમ્પનું સમાપન. સમગ્ર ગુજરાતના 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો. ઝઘડા તાલુકાના બિલવાડા ગામ પાસે હાઈવા ટ્રક અને મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં 2ના મોત. આ સાથે આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નિહાળીશું નવા સમાચાર. નમસ્કાર.